નર્મદાના ધાનપુર ગામના પ્રજ્ઞાચક્ષુ જય પટેલ દ્વારા અંધજનો માટે નર્મદા જિલ્લામાં સૌપ્રથમ જય ફાઉન્ડેશનનો પ્રારંભ. ઘણીવાર મનુષ્ય સર્વાંગે સુંદર હોય છતાં પણ તે અધૂરો હોય છે. તો કેટલાક લોકો એવા પણ છે જેમની પાસેથી કુદરતે એક ઇન્દ્રિય છીનવી લીધી હોય તો પણ એની પાસે રહેલી અમાપ શક્તિ દ્વારા ઘણા કામો કરી શકે છે. આજે આપણે વાત કરવી છે નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ યુવક જય પટેલની. નર્મદા જિલ્લાના નાનકડા ધાનપુર ગામે જન્મેલા પ્રજ્ઞાચક્ષુ એવા જય પટેલે નાનપણથી જ પોતાની બંને આંખો ગુમાવી હોવા છતાં પણ ધીરજ ગુમાવ્યા વગર માતા પિતા હાથ લાકડી બનવાનું નક્કી કર્યું અને નોર્મલ સ્ટુડન્ટની સાથે ગ્રેજ્યુએટ થયા. પોતે પ્રજ્ઞાચક્ષુ હોવાથી અંધ લોકોની સમસ્યા કેવી હોઈ શકે તે પોતે અનુભવી હતી, તેથી નર્મદા જિલ્લામાં તેમણે પ્રજ્ઞાચક્ષુઓ માટે કંઈક સારું કામ કરવાનું નક્કી કર્યું. તેમને રોજગારી મળે બ્રેલ લિપિમાં લખવા વાંચવા સંબંધી સમસ્યાઓમાં મદદરૂપ થવું અને પોતાનું જીવન કેવી રીતે આગળ વધે તે માટે કામ કરવા પ્રજ્ઞાચક્ષુઓ માટે જય ફાઉન્ડેશનની રચના કરી છે અને આજે ધાનપુર ગામે નર્મદા જિલ્લામાં સૌ પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુઓ માટે જય ફાઉન્ડેશનના નેજા હેઠળ ગીત સંગીત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાવ ફાઉન્ડેશન અમદાવાદના છાયાબેન પંડ્યા તેમજ ગોધરા સારા મંડળના સંચાલક ઇન્દ્રવદન જોશી, જેઓ પોતે પણ પ્રજ્ઞાચક્ષુ છે, તેમજ જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ વોઇસ ઓફ નર્મદા અખબારના તંત્રી જ્યોતિબેન જગતાપ, ગામના આગેવાન રોશન પટેલ, જિલ્લા ભાજપા અગ્રણી નીલ રાવ, અલ્પાબેન ભાટિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ કાર્યક્રમમાં 7 જેટલા પ્રજ્ઞાચક્ષુઓએ પોતાની અંદર છુપાયેલ પોતાની શક્તિ અને કરા દ્વારા સુંદર ગીત સંગીતનો રજૂ કરાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોને પ્રજ્ઞાચક્ષુઓની કરાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ગુડે જય ફાઉન્ડેશનના સંચાલક જય પટેલે જણાવ્યું હતું, આજ 7 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને પ્રોત્સાહિત કરવા સૌ પ્રથમવાર નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્યક્રમ યોજાયો છે, તેનો મને આનંદ છે. અંધજનોની સમસ્યાઓ અને તેમને રોજગારીના પ્રશ્નો હલ કરવા માટે તમન્ના દર્શાવી હતી. આ પ્રસંગે જનકલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને વોઇસ ઓફ નર્મદા અખબારના તંત્રી જ્યોતિબેન જગતાપે જય પટેલને અભિનંદન પાઠવ્યા હતા. જેમની પાસે આંખોની રોશની આંખો ભલે નથી પણ ઈશ્વરે એમને બીજી ઇન્દ્રિયો ખૂબ જ સતેજ બનાવી છે, ત્યારે આ શક્તિઓનો ઉપયોગ કરીને આગળ વધી શકાય છે. આવા પ્રજ્ઞાચક્ષુઓ માટે આપણે જેટલું સહકાર્ય કરી શકીએ એટલું ઓછું છે. આ લોકો જીવનમાં કેવી રીતે આગળ વધે અને સમાજના પ્રવાહમાં કેવી રીતે જોડાઈ શકે તે માટેના આપણે સૌ મળીને સહિયારા પ્રયાસ કરવા જોઈએ. આ પ્રસંગે સંસ્થા દ્વારા તમામ પ્રજ્ઞાચક્ષુઓનો તથા મંચસ્થ મહાનુભાવો પુષ્પગુચ્છથી સ્વાગત કરી સન્માન કરાયું હતું. દીપક જગતાપ, ZSTV, રાજપીપરા. આવનાર સમયમાં જય ફાઉન્ડેશન દ્વારા આવા ને આવા કાર્યો થતા રહેશે, તેમજ મારા ગ્રામના મારા સાથી મિત્રોના સહયોગથી આજે પ્રોગ્રામ સક્સેસફુલ થયો છે એ બદલ હું મારા ગ્રામના સાથી મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને જય ફાઉન્ડેશન જેટલા લોકો આવેલા તમામ મહાન અનુભવો તેમજ તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. અને બસ જય ફાઉન્ડેશન એટલી જ અપેક્ષા રાખે છે કે આગળ જતાં જય ફાઉન્ડેશનને આવી જ રીતે સાથ સહકાર અને સહયોગ આપે એટલી જ આશા. અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ.
સુંદર આવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડ ની બિલકુલ નજીક દરેક પરિવાર ને પોસાય તેવા બજેટ ના આધારિત પ્લોટ પ્રાતિજ નગરપાલિકા ની હદ માં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાક પ્લોટો ના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટ ને પાણી ની પાઇપલાઇન ની સુવિધા સોસાયટી ના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટી ના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટી ની જરૂરિયાત ને અનુલક્ષી બહાર ના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટ ની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાતિજ માં રહેણાક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51